સૌ ભણે સૌ આગળ વધે તેવી વાતો સરકાર કરે છે, પરંતુ અધિકારીઓના પાપે અમરેલીના જામકા ગામના વિદ્યાર્થીઓ 7 વર્ષથી આશ્રમમાં બેસી ભણવા મજબૂર બન્યા છે। શિક્ષણનું સ્તર સુધારવા સરકાર કમર કસી રહી છે, પરંતુ અમરેલી જિલ્લાના ખાંભાગીરના જામકા ગામમાં હાઈસ્કૂલના બિલ્ડિંગનો અભાવ છે, જેને લઈ 230 વિદ્યાર્થીઓ પંચમુખ હનુમાનજી મંદિરના આશ્રમમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ગામમાં જે શિક્ષણ મળી રહે અને સુવિધાઓ મળી રહે તે માટે જામકા ગામમાં ધોરણ 9, 10, 11 અને 12 માટે હાઈસ્કૂલ માટે સરકારે મંજૂરી આપી હતી। 2017 થી ધોરણ 9 નો અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યો, પરંતુ તંત્રના પાપે આજે 7 વર્ષ વીતી ગયા છતાં હાઈસ્કૂલનું બિલ્ડિંગ નથી બન્યું। આ દીકરા દીકરીઓ આશ્રમમાં આવા પતરાના શેડમાં રહીને ભણે છે અને એ ખરેખર આ દુઃખની વાત છે। મારી શિક્ષણ મંત્રીને પણ વિનંતી છે, શિક્ષણ અધિકારીને પણ વિનંતી છે, જે કંઈ કરવું ઘડતો હોય કરો, ક્યાં તમારે કોઈને તમારા ઘરનું દેવું છે આમાં? તો સરકારને મારી આ વિનંતી છે કે આ અમારા ગામની શાળામાં જે કોઈ આ તકલીફ છે ને એને સત્વરે દૂર કરવી જોઈએ। અને જયારે અમે લેટર પેડ લખીને આપીએ તો એવું કહે છે કે ભાઈ રીટેન્ડરમાં છે, 7 વર્ષથી અત્યારે હાઈસ્કૂલ આપણે આશ્રમમાં બેહાડ્યા છે, ઘણી વાર અમારે 2 મહિને 3 મહિને આશ્રમમાંથી કદાચ ના પાડે તો કોઈ ગામની અંદર અમારે ટ્રાન્સફર કરવા પડે છે, અમારે આના પ્રશ્ન ચાલુ રહે છે। સરકારને અમારે એટલી વિનંતી છે કે આ 7 વર્ષથી હાઈસ્કૂલ નથી બની, તો બને એટલી જલ્દી આ અમારે હાઈસ્કૂલ બની જાય અને વિદ્યાર્થીઓને એના પરિણામ 100% એનું આવે છે દર વર્ષે। છતાંય શિક્ષકો સ્ટાફ બધો સારો છે, પણ હાઈસ્કૂલ ન હોવાના અભાવને કારણે આજે શિક્ષકો વિદ્યાર્થીઓ સરખા ભણી શકતા નથી। ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના 2 ઓરડામાં બેસીને અભ્યાસ કરાવવામાં આવે છે, તો ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજી મંદિર અને ઉદાસીન આશ્રમમાં શેડમાં બેસી ભણાવવામાં આવે છે। એક બાજુ વરસાદી વાતાવરણ વચ્ચે પણ વિદ્યાર્થીઓ શેડમાં બેસી ભણવા મજબૂર બન્યા છે। અમારા શિક્ષકો ખૂબ જ પ્રયત્નશીલ છે, જેના કારણે અમારું ખાંભા તાલુકા અમરેલી જિલ્લામાં ખૂબ જ સારું પરિણામ આવી રહ્યું છે, 100% પરિણામ આવી રહ્યું છે। પરંતુ અમારા કર્મની ઘટના એવી છે કે અમે આવી વિપરીત પરિસ્થિતિમાં ભણી રહ્યા છીએ, અમારી પાસે બિલ્ડિંગ ન હોવાના કારણે અમે આશ્રમની અંદર ભણી રહ્યા છે। અમે આશ્રમની અંદર બેહવાની એ માટે અત્યારે વેળ આવી છે કે અમે 2016 થી એટલે કે અત્યાર સુધીમાં 2023 સુધી અમે 7 વર્ષથી સરકાર સામે મંજૂરી માગી છે અને સરકાર તરફથી મંજૂરી પણ આવી ગઈ છે, પરંતુ અમારું બિલ્ડિંગ હજી નથી બન્યું। અમારે ગમે એટલી વરસાદ હોય, શિયાળો હોય, ઠંડી હોય, તો પણ અમારે આવી રીતે પરિસ્થિતિમાં અમારે ભણવાનું પડે છે। 7 વર્ષથી તંત્ર દ્વારા બિલ્ડિંગ બનાવી નથી, પરંતુ બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલુ હોવાનું રટણ એ શિક્ષણ અધિકારી કરી રહ્યા છે। હાલમાં સરકારી માધ્યમિક શાળા છે, પ્રાથમિક શાળામાં જો શિક્ષણ કાર્ય ચાલુ છે, પરંતુ હાલમાં સ્કૂલ ઓફ એક્સલન્સ નગર પ્રાથમિક શાળાના 5 ઓરડાઓ નવા બાંધકામ ચાલુ કરવામાં આવેલ હોય, વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને હાલમાં અમે સ્કૂલના પ્રિન્સિપાલ ટીકીઓ સાથે કોઓર્ડિનેશન કરીને ડબલ શિફ્ટમાં પણ સ્કૂલ ચાલુ કરી રહ્યા, પ્રાથમિક શાળામાં સમાવેશ કરવા માટેનું કોઓર્ડિનેશન કરી રહ્યા છીએ, એઝ વેલ એઝ સરકારી માધ્યમિક શાળા માટેના નકશાઓ અંદાજો અને દરખાસ્ત ગાંધીનગર કક્ષાએ મોકલી આપેલ છે અને ત્યાંથી પણ વહેલી તકે મંજૂરી મળ્યા આવે બિલ્ડિંગની કામગીરી શરૂ કરવામાં આવશે। વિદ્યાર્થીઓના હિતમાં વહેલી તકે શાળાનું બિલ્ડિંગ બને તે જરૂરી છે। અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ ખાંભા તાલુકાનું જામકા, આપ જોઈ શકો છો કે ધોરણ 9, 10, 11 અને 12 4 ધોરણના 230 ઉપરાંતના વિદ્યાર્થીઓ છે। આ વિદ્યાર્થીઓ આશ્રમમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે, જેમ અહીંયા ધૂણો પણ છે, ધૂણી રે ધકાવી મેં તારા નામની, એમ એવા શબ્દો પ્રયોગ કરી તો કહી શકીએ કે ધૂણીની વચ્ચે અત્યારે શિક્ષણનું સ્તર છે તે ચાલી રહ્યું છે। હાલમાં શાળાની મહત્વની બાબત એ છે કે 2016માં આ શાળાનું બિલ્ડિંગ મંજૂર થઈ ગયું છે, પરંતુ 7 વર્ષથી આ શાળાનું બિલ્ડિંગ બનતું ન હોવાના કારણે ના છૂટકે વિદ્યાર્થીઓને અહીંયા ભણવા બેસવાની મજબૂરી છે। ત્યારે મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં 100% જેટલું પરિણામ આ શાળાનું આવી રહ્યું છે અને તમામ વિદ્યાર્થીઓ છે તે હોશિયાર છે, પરંતુ બિલ્ડિંગના અભાવે વિદ્યાર્થીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે અને આશ્રમમાં બેસી રહ્યા છે। ત્યારે સરકાર જાગી અને આવા વિદ્યાર્થીઓ છે તેને લઈને બિલ્ડિંગ બને અને વિદ્યાર્થી બાળકોનું ભવિષ્ય સુધારે તેવી લોક માંગણી ઉઠવા પામી છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અમરેલી।